हेलो फ्रेंड्स, तमारो स्वागत छे मारा किचन में। तो आज आपणे बनावीशुं शियाळामां पेट भरीने खाई शकाय तेवा रींगण के भड़थानी रेसिपी। शियाळामां गरमा गरम खावानुं मन थाय तो आ भड़थानी रेसिपी एक वार जरूरथी ट्राय करजो। तो आपणे एना माटे फ्रेश वाळीमांथी रींगण तोड़ी लेशुं। अहींया मैं मोटी साइजना बे ग्रीन कलरना रींगण आवे छे ए लई लीधा छे। तमारे जे पण रींगणनो उपयोग करवो होय ते तमे करी शको छो। आपणे रींगण पर्पल, ब्लू, पिंक अने ब्लेक कलरना पण आवे छे, तमे कोई पण लई शको छो। तो हवे अहींया आपणे रींगणनो ओळो अलग रीते ज बनावीशुं। तो एना माटे आ रीतना आपणे रींगणने वच्चेथी मोटा मोटा कापा आपी देवाना छे। आ रीतना रींगणने ચાકુની મદદથી વચ્ચે મોટા કાપા આપી અને આપણે ચેક કરી લેશું। જો આપણું રીંગણ સડેલું હશે તો તે આરામથી દેખાઈ જશે। तो आ रीतना रींगणने जे डीटियाना भागनी उपर जे कानो भाग होय एने कापी लेवानो छे। ए ना कापो तो पण चाले, पण आपणुं रींगण सारी रीते चढ़ी जाय एना माटे आपणे ते कापवुं जरूरी छे। तो अहींया आपणे रींगणने अलग प्रोसेसथी अने नवी ट्रीक साथे बनावीशुं। तो एना माटे अहींया मैं लसणनी कळીઓ ફોલી લીધી છે। तो अहींया आपणे लगभग 8-9 લસણની કળીઓ ફોલીને રાખી છે। તો આ રીતના આપણે જે કાપા આપ્યા હતા એની અંદર લસણની કળીઓને આપણે ગોઠવી દેવાની છે। જો તમે આ રીતના રીંગણનો ઓળો એકવાર ટ્રાય કરશો ને તો તમારા ઓળાનો ટેસ્ટ એકદમ સરસ આવશે। બીજું કે આ રીતના આપણે રીંગણની અંદર કળીઓને નાખી દઈશું ને તો આપણી કળીઓ જે છે એ સારી રીતે શેકાઈ જશે। તો અહીં આપણે બધી કળીઓ એક જગ્યાએ નથી ગોઠવવાની, ફરતે જે આપણે કાપા આપ્યા છે એમાં બધી બાજુ બે બે ત્રણ ત્રણ કળીઓ ગોઠવી દઈશું। અને હવે અહીંયા આપણે બીજી ટ્રીક જોઈએ। તો આપણે આ રીતના લીલા મરચાં લઈ લેવાના છે અને નાના ટુકડા કરી અને આપણે બીજા રીંગણની અંદર જે કાપા કર્યા હતા એની અંદર ગોઠવી દઈશું। આ રીતના આપણે લીલા મરચાંને રીંગણની અંદર ગોઠવી દઈશું તો મરચાં સારી રીતે શેકાઈ જશે અને જો કોઈને ખાવા હોય તો તે આરામથી ખાઈ પણ શકે છે। તો હવે અહીંયા આપણે રીંગણને શેકતા પહેલાં બહુ મહત્ત્વની પ્રોસેસ છે એ આપણે રીંગણને તેલથી ગ્રીસ કરી લેવાનું છે, જેથી કરીને રીંગણ સારી રીતે શેકાઈ જાય અને એની છાલ જે છે એ ઇઝીલી નીકળી જાય। તો આ રીતના આપણે બંને ગેસ પર એક એક રીંગણ મૂકી અને બંને રીંગણને શેકી લેશું। અને અહીંયા હવે રીંગણની નીચેનો ભાગ શેકાઈ જાય ત્યારબાદ એને ચિપ્પેની મદદથી આપણે પલટાવી લેવાનું છે। તો આ રીતના ગેસની હાઈ ફ્લેમ પર રીંગણને શેકી ઉલટપુલટ કરી બધી બાજુથી શેકી લેશું। તો હવે અહીંયા આપણા બંને રીંગણ શેકાઈને તૈયાર થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લેશું। તો અહીંયા મેં લીલા ફ્રેશ મરચાં લઈ લીધા છે, તો એને આ રીતના આપણે નાના નાના કટ કરી લેશું। તો આ રીતના આપણે એક મરચાંના ચાર ભાગ કરી નાના નાના ટુકડા કરી લેવાના છે। તો અહીંયા ઓળામાં નાખવા માટે મેં જે મોળા મરચાં આવે એ લઈ લીધા છે, કારણ કે મારે અહીંયા જે ઓળાનો કલર છે એ થોડો ગ્રીન કલર જ રાખવો છે। તો અહીંયા મેં હું તીખા મરચાંનો ઉપયોગ નથી કરી રહી। અને બીજું તો હું અહીંયા ભડથાની અંદર લીલી તુવેરનો ઉપયોગ કરું છું, જો તમારે વટાણા નાખવા હોય તો તમે નાખી શકો છો। તો આ રીતના આપણે બધી લીલા શાકભાજીને કટ કરીને તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણા રીંગણ પણ શેકાઈને સરસ રેડી થઈ ગયા છે। હવે આપણે રીંગણને એક પ્લેટની અંદર લઈ લેશું અને રીંગણને આપણે ગરમા ગરમ નથી ફોલવાના, થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે ફોલી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા રીંગણને ગેસ પર શેક્યા છે તો પણ એ સરસ શેકાઈ ગયા છે। અને જો તમારે રીંગણને ચૂલા ઉપર કે પછી લાકડાની અંદર શેકવા હોય તો પણ શેકી શકાય છે। ગેસ કરતાં ચૂલા ઉપર શેકેલા રીંગણનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો કે રીંગણને આપણે શેકતા પહેલાં તેલ લગાવ્યું હતું એટલે એની છાલ જે છે એ ઇઝીલી નીકળી જાય છે। તો તમે આ રીતના રીંગણની અંદર કળીઓ કે મરચાં નાખીને ઓળો બનાવશો તો તમારા ઓળાનો ટેસ્ટ એકદમ સરસ આવશે। અને આપણે રીંગણની અંદર છાલ કાઢતી વખતે એમાં કોઈ પણ નાની નાની છાલ ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખીશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા રીંગણને છાલ કાઢી અને તૈયાર કરી લીધા છે। હવે અહીંયા છાલ કાઢેલા રીંગણને આપણે એક પ્લેટની અંદર લઈ લેશું। તો અહીંયા આપણે રીંગણમાંથી જે પાણી નીકળે એનો પણ ઉપયોગ કરી લેવાનો છે। આ રીતના ચમચાની મદદથી ડીટિયાનો જે ભાગ છે એને કટ કરી અને અલગ કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણે બંને રીંગણને રેડી કરી લીધા છે। તો હવે અહીંયા આપણે રીંગણના ઓળાની અંદર જે લીલા મરચાં અને લસણની કળીઓને શેકી હતી એને આપણે અલગ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણી લસણની કળીઓ રીંગણના ઓળાની અંદર સરસ શેકાઈને રેડી થઈ ગઈ છે। તો આ જે લસણની કળીઓ આપણે રાખી હતી એને આપણે આખી જ રાખીશું અને આપણે વઘાર કરતી વખતે રીંગણના ઓળાની અંદર આપણે કળીઓ આખી જ ઉમેરી દેવાની છે। તો હવે અહીંયા આ શેકેલા ઓળાને આપણે આ રીતના ચમચાની મદદથી કટ કરી લેશું। આ રીતના તમારે ફોગની મદદથી કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ હું અહીંયા ચમચાની મદદથી કરું છું તો પણ સરસ રીતે થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે રીંગણનો ઓળો સરસ તૈયાર કરી લીધો છે। હવે અહીંયા આપણે લીલી ડુંગળી કટ કરવાની રહી ગઈ છે તો એ પણ આપણે કટ કરી લેશું। શિયાળાની ઋતુ હોય એટલે બજારમાં લીલી ડુંગળી ઇઝીલી મળી જતી હોય છે। આ રીતે ઓળાની અંદર લીલી ડુંગળી ઉમેરવાથી આપણા રીંગણના ઓળાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો એટલા માટે હું અહીંયા લીલી ડુંગળીનો ઉપયોગ થોડો વધારે પ્રમાણમાં જ કરી રહી છું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લીલી ડુંગળી, ટમેટાં, મરચાં અને તુવેરના દાણા રેડી કરી લીધા છે। આ રીતના તમે ઓળો સર્વ કરતી વખતે કાચી ડુંગળી ખાશો તો તમારા ખાવાનો સ્વાદ પણ બમણો થઈ જશે।
तो हवे अहीं आपणे ओळानो वघार करवा माटे एक कढ़ाईनी अंदर एक चमचो तेल लई लेशुं। तो आपणे एक टीस्पून जेटली राई उमेरीशुं, ત્યાર પછી એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દેશું અને એક ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દેશું। આ બધું સરસ રીતે ફૂટી જાય એટલે આપણે તુવેરના દાણા ઉમેરી અને ઢાંકણ બંધ કરી લેશું। લીલી તુવેરના દાણા સારી રીતે ફૂટી જાય ત્યાર પછી અહીંયા સમારેલી ડુંગળી જે છે એને પણ ઉમેરી દેશું અને આપણે ઢાંકણ બંધ કરી લેશું। તો અહીંયા આપણી ડુંગળી અધકચરી ચડી જાય ત્યાર પછી આપણે લીલા મરચાં ઉમેરી દેવાના છે। તો અહીંયા મેં મોળા મરચાં લઈ લીધા છે, તો હું વધારે પ્રમાણમાં જ ઉપયોગ કરું છું। અને હવે અહીંયા છેલ્લે આપણે સમારેલા ટમેટાં પણ ઉમેરી દેશું। તો આપણી લીલી ડુંગળી અને લીલા મરચાં ચડી જાય ત્યાર પછી ટમેટાં ઉમેરીશું, કારણ કે ટમેટાની અંદર થોડું ખટાશ હોવાથી આગળની જે વસ્તુ છે તે સારી રીતે નહીં ચડે। આ બધી વસ્તુને આપણે સારી રીતે ચમચાની મદદથી હલાવી લેવાનું છે। તો હવે આપણે મસાલા કરી લઈએ। તો મેં એક ટીસ્પૂન જેટલી હળદર પાવડર લઈ લીધો છે તે ઉમેરી દેશું। તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેશું। તો હવે અહીંયા આપણે ધાણા જીરું પાવડર ઉમેરી સારી રીતે ચમચાની મદદથી હલાવી લેવાનું છે। તો આ રીતના આપણે ચમચાની મદદથી હલાવી અને આપણે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે કૂક થવા દેશું। તો અહીંયા આપણી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું કે આપણો ઓળાનો મસાલો ચડી ગયો છે કે। તો ત્યાર પછી અહીંયા આપણે આગળ ઓળાની અંદર શેકેલી જે કળીઓ છે એ ઉમેરી દેશું અને આપણે લસણવાળી ચટણી લઈ લીધી છે તો એ પણ ઉમેરી દેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લસણવાળી ચટણી ઉમેરી, થોડીવાર ઢાંકણ ઢાંકી દીધું હતું, તો આપણું મરચું જે છે એ સારી રીતે ગળી જાય। તો હવે અહીંયા આ રીતના આપણે તૈયાર કરેલો ઓળો જે છે એને મસાલાની અંદર ઉમેરી દેશું અને સારી રીતે આપણે હલાવી લેવાનું છે, ઉપર નીચે કરીને જ હલાવીશું જેથી કરીને આપણો ઓળાનો મસાલો છે તે ઓળા સાથે સારી રીતે મિક્સ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે તૈયાર છે આપણો શિયાળું સ્પેશિયલ લીલા રીંગણનો ઓળો। તો હવે આપણે આ ઓળાને ગરમા ગરમ એક બાઉલની અંદર સર્વ કરી લેશું। અને જો તમને અમારી આ રીંગણના ઓળાની રેસીપી પસંદ આવી હોય તો ફેસબુક કે વોટ્સએપમાં ફ્રેન્ડ સાથે શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો બેલ આઇકનનો સિમ્બોલ પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।